નમસ્કાર એટ ગુજરાતમાં આપનું સ્વાગત છે. આજે 24 ફેબ્રુઆરીના રોજ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જી હા, અમદાવાદના મોટેરા ખાતે આવેલ સ્ટેડિયમનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હાથે આજે કરાયું હતું. આ કાર્યક્રમમાં ગૃહમંત્રી અમિત શાહ, કિરણ રિજ્જુ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ કોવિંદે જ્યારે સ્ટેડિયમના અનાવરણની તકતી પરથી પડદો ઉઠાવ્યો ત્યારે સ્ટેડિયમના નામે સૌને સરપ્રાઈઝ કરી દીધા હતા. જી હા, અત્યાર સુધી મોટેરા સ્ટેડિયમ સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમના નામે ઓળખાતું હતું, પરંતુ હવે વિશ્વના આ સૌથી મોટા સ્ટેડિયમનું નામ બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરી દેવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે મોટેરામાં આકાર પામેલ સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમમાં આજથી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ રમવાની શરૂઆત થઈ ચૂકી છે. આ અંગે ડિટેલમાં વાત કરતા પહેલા, જો તમે અમારો આ વિડીયો યુટ્યુબ પર જોઈ રહ્યા હોવ તો અમારી ચેનલ દિલોક સત્તાને સબસ્ક્રાઇબ કરો, બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં. જો તમે અમારો આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા હોવ તો તેને લાઇક, ફોલો અને શેર જરૂર કરો. આજના આ પ્રસંગે ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમની સાથે સાથે નારણપુરામાં એક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પણ ઊભું કરવામાં આવશે. આમ આ ત્રણ કોમ્પ્લેક્સમાં આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ ઇવેન્ટ કરવામાં આવશે. આ સાથે જ અમદાવાદ હવે સ્પોર્ટ્સ સિટી તરીકે ઓળખાશે. અમિત શાહે વધુમાં કહ્યું કે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદી હંમેશા કહેતા હતા કે ગુજરાતીઓએ સ્પોર્ટ્સ અને સેનામાં હવે પ્રગતિ કરવી જોઈએ. તેમણે GCA નો ચાર્જ સંભાળ્યો અને તે બાદ રાજ્યમાં રમતગમતને પ્રોત્સાહન આપ્યું. તેમનું જ આ વિઝન હતું કે વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ અહીંયા બનાવવામાં આવે. તો નવનિર્મિત વિશ્વના આ સૌથી મોટા સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે ખેલાડીઓ ઉપરાંત ક્રિકેટના ફેન્સમાં પણ અતિ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજથી ભારત ઇંગ્લેન્ડ વચ્ચે પિંક બોલ ટેસ્ટ મેચ રમવાની શરૂઆત થઈ ચૂકી છે. આજથી એક મહિના સુધી અમદાવાદમાં ક્રિકેટ ફીવર જોવા મળશે. જી હા, લાંબા સમય બાદ અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય મેચ રમાતી હોવાથી ફેન્સમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ડે નાઇટ ટેસ્ટ મેચને લઈ અહીં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે. હોટલથી લઈને સ્ટેડિયમ સુધી પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પોલીસ દ્વારા સ્ટેડિયમમાં સતત ચેકિંગ કરાઈ રહ્યું છે. સ્ટેડિયમમાં બોમ્બ સ્કોડ અને ડોગ સ્કોડથી ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. હવે આ સ્ટેડિયમની ખાસિયત અંગે પણ વાત કરી લઈએ તો લગભગ 800 કરોડથી પણ વધુના ખર્ચે તૈયાર કરાયેલ આ સ્ટેડિયમ ખેલાડીઓ માટે અહીં 4 ડ્રેસિંગ રૂમ સહિત જીમ તૈયાર કરાયું છે. સ્ટેડિયમમાં કુલ 1.10 લાખ લોકો સાથે મેચ જોઈ શકશે, જે દુનિયાના અત્યાર સુધીના સૌથી મોટા સ્ટેડિયમ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડથી પણ વધુ રહેશે. જી હા, મેલબોર્નમાં 1 લાખ પ્રેક્ષકો બેસી શકે તેટલી ક્ષમતા છે. તો અહીં કુલ 76 કોર્પોરેટ બોક્સ પણ તૈયાર કરવામાં આવ્યા છે. મેદાન પર કુલ 11 પીચ છે, જેને લાલ અને કાળી માટી દ્વારા તૈયાર કરવામાં આવી છે. તો મેદાનમાં ફ્લડ લાઇટ્સની ઊંચાઈ 90 મીટર છે, એટલે કે 25 માળ ઊંચી બિલ્ડિંગ બરાબર. તો સાથે તમને એ પણ જણાવી દઈએ કે કેટલીક વખત વરસાદના કારણે મેચને રોકી દેવામાં આવે છે, ત્યારે આ મેદાનની નીચે સબ સરફેસ ડ્રેનેજ સિસ્ટમ બનાવવામાં આવી છે, જેથી વરસાદ હોવાની સ્થિતિમાં મેદાનને ફરી 30 મિનિટમાં જ તૈયાર કરવામાં આવી શકે. ક્રિકેટ સિવાય અહીં ફૂટબોલ, હોકી, ખોખો, કબડ્ડી, વોલીબોલ, બાસ્કેટબોલ, નેટબોલ, ટેનિસ, બેડમિન્ટન જેવી સ્પર્ધાઓ પણ યોજાઈ શકે છે. બીજાને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ. તમે અમારા આ વિડીયોને જો યુટ્યુબ પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. જો તમે અમારો આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા હોવ તો અમારા ફેસબુક પેજને જરૂર લાઇક કરો. વધુ અપડેટ માટે લોકસત્તાની વેબસાઇટને વિઝિટ કરવાનું ભૂલશો નહીં.